recycling aluminum cans. हेलो फ्रेंड्स, મારું નામ અમિત છે અને હું અમેરિકાથી જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર તમારું પાછું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કચરાની. જી હા દોસ્તો, એ કચરો નહીં કે જે લગાન પિક્ચરમાં હતો, પણ રિયલ કચરો, અમેરિકાના કચરાની વાત કરીશું આપણે. તમને અમેરિકાના કચરા વિશે થોડીક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપીશ. અહીંયા આગળ રિસાયકલિંગની શું સિસ્ટમ હોય છે અને કઈ રીતે કચરો લઈ જતા હોય છે તે તમને બતાવીશ. મારી ઘરે જે કચરો ઉપાડવા માટે જે ટ્રક્સ આવે છે, જે રેગ્યુલર કચરો અને રિસાયકલ કચરો છે, તે કઈ રીતે લોકો લઈ જાય છે તે હું તમને આ વિડીયોમાં આગળ બતાડીશ. હવે કચરાની ટ્રક આવે કે હું કચરો આગળ મૂકું તે પહેલાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે કચરા વિશે અમેરિકાના, તે હું તમને જણાવી દઉં. અમેરિકામાં જે હાઈએસ્ટ વસ્તુ રિસાયકલ થાય છે એ છે એલ્યુમિનિયમ કેન્સ, એટલે કે જે આપણે સોડા અહીંયા જે કહેતા હોય છે તેના કેન્સ જે છે એ હાઈએસ્ટ રિસાયકલ થતા હોય છે. અમેરિકાની અંદર એવરેજ માણસ 2 કિલો જેટલો કચરો પ્રોડ્યુસ કરતો હોય છે. અમેરિકાની અંદર આખા વર્ષની અંદર પર પર્સન 680 કિલોગ્રામ્સ, એટલે કે 680 કિલોગ્રામ જેટલો કચરો લેન્ડસફિલ્ડમાં નાખી દેવામાં આવતો હોય છે, એટલે કે જમીનમાં નાખવામાં આવે છે પર પર્સન. આમ તો અમેરિકાની પ્રજાને 100% લિટરેટ ગણવામાં આવે છે, પણ 30% લોકોને એ નથી ખબર હોતી કે બ્લુ કેનમાં કયો કચરો જશે અને ગ્રીન કેનમાં કઈ કઈ વસ્તુ એ લોકો રિસાયકલ કરી શકે છે અથવા રિસાયકલ નથી કરી શકતા. અમેરિકામાં જો તમારું પોતાનું ઘર હોય તો ત્યાં આગળ તમને બ્લુ અને ગ્રીન કલરની એ લોકો ટ્રેશ કેન્સ આપતા હોય છે મોટી, કે જેમાં તમે રિસાયકલનો કચરો રિસાયકલમાં નાખી શકો અને જે બ્લુ કેન છે એમાં રેગ્યુલર ટ્રેશ જે રિસાયકલ ના થઈ શકે તેવો કચરો તેમાં નાખી શકો. અને જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, જે કોમર્શિયલ જગ્યાઓ છે, ત્યાં આગળ પણ એ લોકો મોટા મોટા ગાર્બેજ કેન્સ રાખતા હોય છે અથવા તો આપતા હોય છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને રિમૂવ કરવા માટે. હવે હું તમને બતાવીશ મારી ઘરે જે કચરાની જે બિન્સ છે અથવા તો કચરા ટોપલી છે કે પછી ટ્રેશ કેન્સ છે બ્લુ કલરની અને ગ્રીન કલરની, તેને હું આગળ મૂકીશ અને આઈ વિલ વેઇટ ફોર ધ ટ્રક્સ ટુ કમ અને તમે જુઓ કે કઈ રીતે કચરો લઈ જાય છે, આખી પ્રોસેસ તેમાં જુઓ. રિસાયકલિંગ એલ્યુમિનિયમ કેન્સ. આ બીજું ગયું. સાદો કચરો, ભૂરી ટ્રેશ કેન્સ. અમેરિકામાં આવું એક સ્કેડ્યુલ પણ આપતા હોય છે લોકો કે કયા દિવસે લોકો કચરો લેવા માટે આવશે, કયા દિવસે એ લોકો રજા પાડશે, એટલે તમને આઈડિયા આવે કે ક્યારે આપણે કચરો બહાર રાખવો.
તો મિત્રો મારે તમારા માટે એક પ્રશ્ન છે, એકચ્યુઅલીમાં બે પ્રશ્ન છે. પ્રશ્ન એક એ છે કે શું તમે રિસાયકલ કરો છો કે નહીં, અને કઈ રીતે કરો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજો પ્રશ્ન મારે એ છે કે હું વડોદરાથી છું, એટલે મને ખ્યાલ છે વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજ ઓવરબ્રિજ હતો મકરપુરા સાઈડનો, કે ત્યાં આગળ આખા વડોદરાનો બધો કચરો ડમ્પ કરવામાં આવતો, અને મને યાદ છે કે હું ત્યાંથી જ્યારે પણ પસાર થતો ત્યારે નાક બંધ કરી દેવું પડે એટલી વાસ આવતી, એટલી ગંધ આવતી ત્યાંથી એ કચરાને બાળવામાં આવતો. શું એ બધું હજી ચાલુ છે ત્યાં આગળ, એ મને નીચે કોમેન્ટમાં જો તમે વડોદરાથી હોવ તો મને નીચે જરૂરથી જણાવજો. આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આગળ બીજા લોકોને શેર કરજો. મળીશું આપણે પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે લોકો કરો જલસા. બાય બાય.